નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું લીનાદાન ધરિયા વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 5 માં જે ચેપ્ટર 4 જોઈ રહ્યા છીએ એમાં આજે તમારી સ્વાપોથીમાં પેજ નંબર 56 ઉપર જે પ્રશ્ન નંબર 14 આપેલો છે એ આપણે જોવાનો છે. ત્યારબાદ આપણે આ ચેપ્ટર પૂરું એ કરીશું. એમાં શું કહે છે કે અહીંયા ખાસ હવે આપણે જે અપૂર્ણાંકનું ચેપ્ટર છે એમાં આપણે જે હવે દાખલા જોઈ ગયા છે હવે એના આપણે વ્યવહારુ કોયડા જોવાના છે. તો અહીંયા પેલા ધ્યાનથી રકમને સમજવાની છે, પશુ કરવાનું છે, નક્કી કરવાનું. તો શું કહે છે કે સોનલને ઘરેથી શાળાએ પહોંચવા એક પૂર્ણાંક 1/2 કિમી અંતર કાપવું પડે છે. શું કહે છે કે સોનલને ઘરેથી શાળાએ જવું હોય તો એના ઘરથી શાળા સુધીનું જે અંતર છે કેટલું છે, તો કે 1 પૂર્ણાંક એટલે 1 કિલોમીટર પૂરેપૂરું અને માથે 1/2 એટલે અડધું, એટલે કે 1 ને માથે અડધું એટલે કે 1.5 કિલોમીટર નું અંતર છે. તેનું ઘર અને તેની શાળા વચ્ચેનું અંતર 1.5 કિલોમીટર છે. 1 કિલોમીટર પૂરેપૂરું અને માથે અડધું. આગળ કહે છે કે તેને શાળાએ જવા અને ત્યાંથી ઘરે પાછા આવવા માટે કુલ કેટલું અંતર કાપવું પડે છે. હવે તેને શાળાએથી પાછું જવું હોય અને ત્યાંથી ઘરે પાછું આવવું હોય તો એને 2 વખતનું થઈને કુલ અંતર કેટલું કાપવું પડે છે, કે પહેલા ઘરેથી સ્કૂલે જાય અને ફરીથી સ્કૂલેથી ઘરે આવે તો 2 વખતનું થઈને કુલ અંતર કેટલું કાપવું પડે છે. તો હવે જુઓ કે એ ઘરેથી સ્કૂલે જાય છે તો એને 1.5 કિલોમીટર કાપવું પડે છે, ફરીથી સ્કૂલેથી ઘરે જશે તો પણ એને 1.5 કિલોમીટરનું જ અંતર થશે, કેમ કે ઘર અને સ્કૂલ વચ્ચેનું અંતર કેટલું છે 1.5 કિલોમીટર. તો ટૂંકમાં એને 1.5 કિલોમીટર 1.5 કિલોમીટર એ 2 વાર એને અંતર કાપવું પડે. બરાબર, તો 1.5 કિલોમીટર પ્લસ 1.5 કિલોમીટર કુલ એટલે અહીંયા શું કરવાનું છે, સરવાળો. 1 ને 2 અહીંયા અડધું ને અડધું કેટલું થઈ જશે, આખી આખું પૂરેપૂરું એ ટોટલ 2 ને કેટલા કિલોમીટર થશે, 3 કિલોમીટરનું અંતર કાપવું પડશે. 2 વખતનું થઈને 3 કિલોમીટરનું અંતર કાપવું પડશે એટલે આ રીતે. ત્યારબાદ છે નંબર 2 કે ભાવનાએ રૂપિયા 8.50માં એક પેન્સિલ અને એક રબર ખરીદ્યું. શું કહે છે કે ભાવના જે છે અહીંયા 8.50 એટલે શું, કે 8 રૂપિયા પૂરેપૂરા અને માથે 50 પૈસા એટલે 1/8 આની. બરાબર, એટલે કે 8.5 રૂપિયામાં એક પેન્સિલ અને એક રબર ખરીદે છે. ટૂંકમાં 8.5 રૂપિયામાં એની પાસે 2 વસ્તુઓ આવી જાય છે, એક પેન્સિલ અને એક રબર. આગળ શું કહે છે કે તેણે દુકાનદારને ₹10 આપ્યા. હવે દુકાનદારને દેવાના છે 8.5 રૂપિયા એટલે કે 8.50 રૂપિયા દેવાના છે, પણ એની પાસે છૂટા રૂપિયા નહીં હોય માટે એ દુકાનદારને શું આપે છે, તો કે એ દુકાનદારને 10 રૂપિયા આપે છે 8.5 રૂપિયા દેવા માટે. તો હવે દુકાનદારે તેને 50 પૈસાના સિક્કા પાછા આપ્યા. હવે દુકાનદાર તેના બદલામાં શું કહે છે કે 10 રૂપિયા જ્યારે ભાવના દુકાનદારને આપે છે ત્યારે દુકાનદારને પૈસા લેવાના કેટલા થાય છે, 8.50 રૂપિયા. એટલે કે દુકાનદાર તેના જે 8.5 રૂપિયા છે એ 10 રૂપિયામાંથી લઈ લે છે અને જેટલા વધે છે એટલા ભાવનાને પાછા આપે છે. પણ એ પાછા કઈ રીતે આપે છે, તો કે જેટલા પૈસા પાછા આપવાના છે તેના બદલામાં પચાસ પૈસાના સિક્કા આપે છે. 50 પૈસાના સિક્કા એટલે કે 8 આના આપે છે. તેણે કેટલા સિક્કા પાછા મળ્યા હશે, તો હવે એ ભાવનાને દુકાનદાર જે 50 પૈસાના સિક્કા આપે છે તો દુકાનદારે ભાવનાને આ 50 પૈસાના સિક્કા એ કેટલા પાછા આપ્યા હોય એ આપણે ગણતરી કરી લેવાનું છે. તો જો કે ભાવના જે છે એ કુલ 8.50 રૂપિયાની વસ્તુ ખરીદે છે, 8.5 રૂપિયાની વસ્તુ ખરીદે છે. હવે એ ભાવના દુકાનદારને કેટલા આપે છે, 10 રૂપિયા પૂરેપૂરા આપે છે. પણ દુકાનદાર એમાંથી જે 8.50 રૂપિયા છે એ કાઢી લેશે, કાઢી લેશે એટલે કે એમાંથી જાય છે. અહીંયા પોઈન્ટ મૂકવામાં ખાસ ધ્યાન રાખવાનું, પોઈન્ટની નીચે પોઈન્ટની પાછળની સંખ્યા 5 અને 0 એ પોઈન્ટની પાછળ, પોઈન્ટની આગળ છે 8 એ 0ની નીચે, આગળ કઈ નથી ત્યાં 0. હવે દુકાનદાર જે છે એ 10 રૂપિયામાંથી એના જે 8.5 રૂપિયા છે એ કાઢી લેશે, એટલે એ ભાવના પાસેથી જે પૈસા છે એ જાય છે. જાય તો શું કરવાનું, બાદબાકી. 0 માંથી 0 જાય તો 0.
તો પહેલા તો આપણે નક્કી કરવું પડે કે જે દુકાનદાર છે એ ભાવનાને 10 રૂપિયામાંથી કુલ કેટલા પૈસા પાછા આપશે. 0 માંથી 5 ન જાય ઉપર 10 કો આગળની સંખ્યા 0 છે, 0 ની ઉપર 9, 1 માંથી 1 કટ થાય તો 0, 10 માંથી 5 જાય તો 5, 9 માંથી 0.9 કોઈ, 9 માંથી 8 જાય તો 1, 0 નો 0. તો દુકાનદાર છે એ ભાવનાને કુલ કેટલા રૂપિયા પાછા એને આપવાના થશે, તો કે 1.50 રૂપિયા, એટલે કે 1.5 રૂપિયા દુકાનદાર જે છે એ ભાવનાને પાછા આપશે. પણ કઈ રીતે આપે છે, તો કે 1.5 રૂપિયાના બદલામાં એ 50-50 એ પૈસાના સિક્કા આપે છે. તો એને 1.5 રૂપિયા માટે આવા 50 પૈસાના સિક્કા કેટલા આપવા પડશે, તો કે જો 1 રૂપિયો, 1 રૂપિયો એટલે તો કે 2 50 પૈસાના સિક્કા ભેગા થાય ત્યારે 1 રૂપિયો બને. તો 1 રૂપિયા માટે 2 50-50 ના એ પૈસાના સિક્કા બરાબર 2 50 પૈસાના સિક્કા ભેગા થાય એટલે 1 રૂપિયો બને, અને માથે 1.5 રૂપિયો એટલે કે હજી 1 50 પૈસાનો સિક્કો આવશે. તો જો કે 3 50 પૈસાના સિક્કા ભેગા થાય કે 1.5 રૂપિયો બને છે, 2 50 પૈસા એટલે 1 રૂપિયો, અને માથે 50 પૈસાનો 1 સિક્કો, તો કુલ 3 સિક્કા આવશે. 3 સિક્કા પાછા આવશે. આ રીતે જ્યારે આ દાખલા હોય ત્યારે તમારે ધ્યાનથી પેલા રકમને સમજીને વિચારીને આ રીતે ગણતરી કરવાની છે. આ દાખલા તમારે તમારી સ્વપ્રોથીમાં આને ઉતારી લેવાના છે. હવે આપણે ફરીથી નેક્સ્ટ વિડીયોમાં મળીશું. થેન્ક યુ.